અલેકુમ બાળકો, ધોરણ બે, તારીખ 16/1/2021, પાઠ આપણો છે તે વિશ સ્વાદ. તો આપણે સ્વાદ તો તમે ઓળખો છો, કડવો હોય, તીખો હોય, ખાટો હોય, ખારો હોય, તુરો હોય, મીઠો હોય, આ રીતે સ્વાદના જુદા જુદા પ્રકાર છે. તો સ્વાદના 6 પ્રકાર હોય છે. કેટલા હોય છે? 6 પ્રકારના. કયા કયા? તો ગળ્યો, કડવો, તીખો, ખાટો, ખારો અને તુરો. તો આપણને વિવિધ ચીજવસ્તુઓ આપણે અલગ અલગ સ્વાદની લાગે છે. તો અહીંયા તમને ચિત્રો પણ આપેલા છે, જુદા જુદા સ્વાદ. લીંબુ કેવું હોય છે? તો ખાટું હોય છે. મીઠું કેવું હોય છે? તો ખારું હોય છે. આ રીતે જુદા જુદા સ્વાદ હોય છે. તો આપણને અહીંયા કેટલાક ચિત્રો આપેલા હોય છે, એ ચિત્રોનો સ્વાદ કેવો હોય છે એ આપણે શીખવાનું છે. તો કેળું, કેળાનું ચિત્ર આપેલું છે. તો કેળું કેવું લાગે? આપણે કેળું ખાઈએ છીએ તો કેળું આપણને મીઠું લાગે છે. કેવું લાગે છે? કેળાનો સ્વાદ કેવો લાગે છે? આપણને મીઠો લાગે છે. પછી કારેલું છે, તો કારેલાનો સ્વાદ કેવો હોય? કારેલાનો, મેથીનો, આ બધા સ્વાદ કડવા હોય છે. મેથીની ભાજી હોય છે, એનો સ્વાદ પણ કડવો હોય છે. તો સ્વાદ વિશે આપણે શીખવાનું કે સ્વાદ કયા કયા હોય છે. ગળ્યો હોય, કડવો હોય, તીખો હોય, ખાટો હોય, ખારો હોય અને તુરો હોય. તો આપણને અમુક વસ્તુ તુરી લાગે છે, અમુક વસ્તુ ખારી લાગે છે, ખાટી લાગે છે. આ રીતે સ્વાદ જુદા જુદા લાગે છે. તો કારેલું છે, તો કારેલાનો સ્વાદ કેવો લાગે છે? કડવો. કારેલાનો સ્વાદ કડવો હોય છે. હુક્કી મેથીનો સ્વાદ કડવો હોય છે. લીલી મેથીનો સ્વાદ કડવો હોય છે. આ રીતે પછી પેલી અરડુસી છે જે વનસ્પતિ, એનો સ્વાદ કડવો હોય છે. આ રીતે અમુક છે તે એનો સ્વાદ આપણને કડવો લાગે છે. પછી મરચું, તો મરચું કેવું લાગે છે? તીખું. મરચાંનો સ્વાદ કેવો હોય છે? મરચાંનો સ્વાદ તીખો હોય છે. કેવો હોય છે? મરચાંનો સ્વાદ તીખો હોય છે. પછી આમળું, જુઓ આમળું આપ્યું છે ચિત્રમાં, તો આમળાનો સ્વાદ કેવો હોય છે? તુરો હોય છે. હળદર છે, આમળું છે, તો આ બધી વસ્તુઓનો સ્વાદ કેવો હોય છે? તુરો હોય છે. પછી જુઓ મીઠું, મીઠું કેવું હોય છે? ખારું. મીઠાનો સ્વાદ ખારું, ખારું મીઠું કેવું હોય છે? મીઠાનો સ્વાદ ખારો હોય છે. પણ ખારું મીઠું પણ આપણે શાક બનાવીએ એમાં નાખવું પડે છે. મીઠા વગર સ્વાદ શાક આપણને ન ભાવે, એટલે થોડુંક મીઠું આપણે સ્વાદ અનુસાર નાખવું પડે છે. પછી લીંબુ છે, જુઓ લીંબુ, તો લીંબાનો સ્વાદ કેવો હોય છે? ખાટો હોય છે. કેવો હોય છે? લીંબાનો સ્વાદ ખાટો હોય છે. આપણે લીંબુ મળામાં ચૂસીએ તો આપણને સ્વાદ એનો કેવો લાગે છે? ખાટો લાગે છે. તો લીંબુ છે, આંબલી છે, એનો સ્વાદ આપણને ખાટો લાગે છે. તો આ રીતે આપણને સ્વાદના પ્રકાર કયા કયા છે? તો સ્વાદના પ્રકાર 6 હોય છે. ગળ્યો હોય છે, પછી કડવો હોય છે, તીખો હોય છે, ખાટો હોય છે, ખારો હોય છે અને તુરો હોય છે. તો ગળ્યા સ્વાદમાં શું શું આવે છે? અહીંયા તો આપણને કેળાનું ચિત્ર આપ્યું છે, પણ ગળ્યું, ખાંડનો સ્વાદ ગળ્યો હોય છે, ગોળનો સ્વાદ ગળ્યો હોય છે, મધનો સ્વાદ ગળ્યો હોય છે. આ રીતે સ્વાદ એનો ગળ્યો હોય છે. પછી કડવો સ્વાદ, તો કારેલાનો, મેથીનો, એ બધાનો સ્વાદ કડવો હોય છે. મરચું, તો મરચું તીખું હોય છે. મરચું કેવું હોય છે? મરચાંનો સ્વાદ તીખો હોય છે. પછી જુઓ આમળું, તો આમળાનો સ્વાદ કેવો હોય છે? તુરો હોય છે. મીઠાનો સ્વાદ ખારો હોય છે. લીંબાનો સ્વાદ કેવો હોય છે? ખાટો હોય છે. આ રીતે આપણે સ્વાદના પ્રકાર શીખવાના કે કયા કયા સ્વાદના પ્રકાર છે, અને આપણે સ્વાદ આપણને જે કોઈ પણ વસ્તુ આપણે ખાધી હોય તો આપણને સ્વાદ કેવો લાગે છે, કડવો લાગે છે, તીખો લાગે છે, એ પણ આપણને ખબર પડવી જોઈએ. તો તમારે સ્વાદ વિશે આજે આપણે થોડું શીખ્યા કે સ્વાદ કોને કહેવાય. તો સ્વાદના 6 પ્રકાર હોય છે. કયા કયા છે? તો ગળ્યો છે, કડવો છે, તીખો છે, ખાટો છે, ખારો છે અને તુરો છે. આ રીતે સ્વાદના 6 પ્રકાર હોય છે. આપણે સ્વાદના 6 પ્રકાર હોય છે એ રીતે તમને ચોપડીમાં આપ્યું છે, એનું વાંચન કરવાનું અને સ્વાદના નામ છે ઉપર, કડવો, તીખો, ખાટો, ખારો, એ રીતે એ નામ તમારે
નોટ માં લખવાના પેજ નંબર 45 ઉપર નું આ છે આપણું આજનું લેસન. સ્વાદના 6 પ્રકાર હોય છે એટલે સ્વાદના નામ ઉપરની લાઈન માં આપણને આપેલા છે એ નામ વિશે તમારે નોટ માં નામના શબ્દો સ્વાદના શબ્દો નોટ માં લીટી દોરીને નામ ભરીને લખવાના એ છે આપણું આજનું લેસન. પેજ નંબર 45 ઉપર નું તમારે સ્વાદના નામ છે એ નોટમાં લખવાના લીટી દોરીને લાઈન ભરીને લખવાના એ છે આપણું આજનું લેસન. ચાલો બાળકો, અલ્લાહ હાફિઝ.